नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आपणे पोलीस कॉन्स्टेबल नु पेपर जोवानो छे, जे 23/10/2016 ना रोज लेवायेलुं हतुं, जेमनुं परफेक्ट एटले के संपूर्ण सोल्यूशन आपणे आजे लेवाना छीए, जेमनो भाग बे आपणे लेवाना छीए। भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए, ए हजी सुधी तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्टमां जईने जोई शको छो। तो मित्रों, आ पेपर में आपणे संपूर्ण सोल्यूशन में तो के भाई जे जवाब प्रश्ननो आवे छे ए तो जोवाना ज छे, साथे बाकीना ऑप्शननो पण एमांथी जो सवाल निकलता हशे तो एनी पण आपणे माहिती लेवाना छे। तो शुरुआत करिए पोलीस कॉन्स्टेबलना पेपरनो भाग बेनी। तो जोईए मित्रों प्रश्न नंबर 51। हवे प्रश्न 1-50 ए आपणे भाग 1 में जोया हता। मित्रों, आजे आपणे भाग 2 में 51-100 जोवाना छे। तो प्रश्न 2 कंईक कॉम्प्यूटरनो प्रश्न छे, तो के खालजिग्या ए ऑपरेटिंग सीस्टमनुं नाम नथी। सवाल समजो, घणा मित्रों भूल अहींया करता होय छे। હવે ઘણા મિત્રોનો સવાલમાં શું ભૂલ હોય છે એ જોઈએ, તો કે ઘણા મિત્રો શું સમજતા હોય છે, ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ, બસ આટલું વાંચતા હોય છે અને પહેલું જ વાંચતા હોય વિન્ડોઝ XP। હવે વિન્ડોઝ XP વિશે ઘણા મિત્રોને ખ્યાલ હોય એટલે એ તરત જ ટીક કરી લેતા હોય છે, એટલે આવી સામાન્ય ભૂલ કરતા હોય છે। એટલે આપણે ધ્યાન રાખીશું કે ભાઈ અહીંયા સવાલ આપણે શું પૂછ્યો છે, નથી તો 3 હશે અને 4th કોઈ નહીં હોય। તો જોઈએ કયા કઈ છે, તો કે વિન્ડોઝ XP છે, લિનક્સ એ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને આ ઉબુન્ટુ છે એ પણ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે। હવે આ એપલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી, એટલે આપણો જવાબ શું આવશે, ઓપ્શન D, એપલ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી। ખાસ ધ્યાન રાખશું, ફરીથી કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો કે વિન્ડોઝ XP છે, લિનક્સ છે અને ઉબુન્ટુ છે, આટલી ત્રણેય છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે આપણે ધ્યાન રાખીશું। પ્રશ્ન નંબર 52માં વાત કરીએ, વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે। એટલે કે વિદ્યાર્થીઓના નામ અને સરનામા જે છે કોમ્પ્યુટરમાં સ્ટોર એટલે કે સંગ્રહ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, ઓપ્શન એ વર્ડ, ઓપ્શન બી પાવર પોઈન્ટ, ઓપ્શન સી રાઇટ અને ઓપ્શન ડી એક્સેસ। ફટાફટ મિત્રો, જો આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। તો જોઈએ મિત્રો, તો કે 52માં જવાબ શું આવશે મિત્રો, તો કે ઓપ્શન D, તો કે એક્સેસમાં છે એ વિદ્યાર્થીઓના નામ અને સરનામા છે એ સ્ટોરેજ અથવા સંગ્રહ કરવા માટે છે। હવે વર્ડની વાત કરીએ, તો કે વર્ડમાં આપણે કોઈ પણ ફાઇલ છે એનું લખાણ લખી શકીએ છીએ, એટલે કે લખાણ લખી શકીએ છીએ, કોઈ પણ માની લો કાચી બુક છે કે આ તે આપણે લખાણ લખવું હોય તો એ આપણે વર્ડમાં લખી શકીએ છીએ। પછી છે પાવર પોઈન્ટમાં, તો કે પાવર પોઈન્ટમાં ખાસ કરીને ઉપયોગ PPTમાં એટલે કે પાવર પોઈન્ટની સ્લાઇડ બનાવવામાં એનો ઉપયોગ થતો હોય છે, પ્રેઝન્ટેશનમાં એનો ઉપયોગ થતો હોય છે, આવી રીતના વિવિધ અલગ અલગ છે એ વસ્તુઓ બનાવવામાં એનો ઉપયોગ થતો હોય છે। રાઇટ એટલે મિત્રો લખવાની વાત છે, એટલે એમાં કોઈ આપણો ઉપયોગ, રાઇટ એટલે લખવાની વાત છે એટલે એમાં કોઈ ઉપયોગ આવતો નથી। તો ખાસ આ સવાલનો જવાબ શું આવશે, તો કે નામ અને સરનામાં સ્ટોરેજ કરવા હોય તો એક્સેસનો ઉપયોગ થશે। પ્રશ્ન 53 છે, OCRનું પૂરું નામ ખાલી જગ્યા, ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિસ, ઓપ્શન બી ઓલ કેરેક્ટર રેકોગ્નિશન, ઓપ્શન સી ઓલ્ડ કેરેક્ટર રેકોગ્નિશન અને ઓપ્શન ડી એક પણ નહીં। ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવી શકો છો। તો જોઈએ મિત્રો આમાં જવાબ શું આવશે, OCRનું પૂરું નામ, તો ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિસ એમનું પૂરું નામ છે, આ એમનું પૂરું નામ છે। તો આમાં બીજા ઓપ્શનની કોઈ માહિતી લેવાની જરૂર રહેતી નથી, OCRનું પૂરું નામ પૂછાય તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિસ છે એમનું પૂરું નામ છે। 54મો સવાલ જોઈએ, PDFનો અર્થ થાય, અર્થ થાય છે ખાલી જગ્યા PDFનો અર્થ થાય છે એવો આપણે સવાલ લઈ શકાય, ઓપ્શન એ પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન એ શું છે પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન બી પ્યોર ડોક્યુમેન્ટ ફ્રોન્ટ, ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ અને ઓપ્શન ડી એક પણ નહીં। ફટાફટ જવાબ લખી શકો છો મિત્રો, PDF। મિત્રો
હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. અને મિત્રો, આ સિવાય આપણે આગળ એટીડીઓ અને પોલીસ કોન્સ્ટેબલનો ભાગ એક મૂકેલા છે એ તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણી ચેનલ ઉપર હવેથી સમયાંતરે જૂના પેપરો છે એમનું સંપૂર્ણ સોલ્યુશન પણ આવ્યા રાખશે. તો મિત્રો, જોઈએ હવે આનો જવાબ શું આવશે પીડીએફનો. તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એનો જવાબ શું આવશે? ઓપ્શન સી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એમનો જવાબ આવશે. ઓપ્શન 55મો સવાલ જોઈએ, ઇન્ટરનેટના સંદર્ભમાં આઈએસપીનું આખું નામ જણાવો. ઓપ્શન એ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઓપ્શન બી, ઇન્ટરનેટ શો પ્રોવાઈડર. ઓપ્શન સી, ઇન્ટરનેટ સ્પીડ પ્રોવાઈડર. અને ઓપ્શન ડી, ઇન્ટરનેટ સ્પેસ પ્રોવાઈડર. ફટાફટ તમે જવાબ લખી શકો છો મિત્રો કોમેન્ટ બોક્સમાં. ઓકે, જોઈએ મિત્રો જવાબ શું આવશે. તો કે ઓપ્શન એ શું જવાબ આવશે? આઈએસપીનું પૂરું નામ અથવા આખું નામ શું થશે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આઈએસપીનું પૂરું નામ શું થશે? તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આપણે યાદ રાખીશું. 56મો સવાલ જોઈએ. હવે મિત્રો, આ કોમ્પ્યુટરના સવાલ હતા એ જોઈ લીધા, હવે આપણે થોડાક જીકેના સવાલ પૂછાયેલા છે તો જોઈએ. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ? સવાલ શું છે 56મો? રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ હતી? ઓપ્શન એ, રાજા રામમોહન રાય. ઓપ્શન ડી, બી સ્વામી રામકૃષ્ણ. ઓપ્શન સી, સ્વામી વિવેકાનંદ. અને ઓપ્શન ડી, સ્વામી દયાનંદ સરસ્વતી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો, જોઈએ કયો જવાબ આવશે મિત્રો. તો કે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. એટલે યાદ રાખીશું. હવે આ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો કે સ્વામી વિવેકાનંદે. કોના ઉપરથી કરી હતી? તો કે એમના જે ગુરુ હતા જેનું નામ હતું રામકૃષ્ણ, જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા જેનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. તો એમના નામ ઉપરથી છે એ આ સંસ્થા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. હવે આ સ્થાપના છે એ ક્યારે કરી હતી? સ્થાપના સમયગાળો અથવા સ્થાપના પૂછાય તો કે એક મે 1897ના રોજ, 1 મે 1897ના રોજ છે એની સ્થાપના કરી હતી. હવે આનું ધ્યેય શું હતો? આ સંસ્થાનું, રામકૃષ્ણ મિશનનું ધ્યેય શું હતો? તો કે આત્માનો મોક્ષાર્થમ જગત હિતાર્થ. લખીએ, આત્માનો મોક્ષાર્થ જગત હિતાય, આ એમનો જે વાક્ય હતું. અને ક્યાં એની સ્થાપના થઈ હતી? તો કે કલકત્તામાં એમની સ્થાપના થઈ હતી. તો આટલી માહિતી આપને પૂછાય તો આપને આવડવી જોઈએ. ફરીથી એક વખત જોઈએ રામકૃષ્ણ મિશનમાં. તો કે આ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો કે સ્વામી વિવેકાનંદે કરી હતી, જેમનું મૂળ નામ, એની વિશે થોડીક લઈએ તો મૂળ નામ શું છે? તો કે નરેન્દ્ર દત્ત એમનું મૂળ નામ હતું. અને એમનો જન્મ છે એ 12 જાન્યુઆરીએ થયો હતો. આથી 12 જાન્યુઆરીને કયો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? તો કે યુવા દિવસ. એ પણ યાદ રાખીશું, 12 જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. એ પણ આપણે માહિતી યાદ રાખીશું. તો સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, અને એના ઉપરથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, જેની સ્થાપના 1 મે 1897માં કરી હતી. અને એનો ધ્યેય હતો આત્માર્થ મોક્ષાર્થ જગત હિતાય, અને કલકત્તામાં એની સ્થાપના કરી હતી. આ સિવાય થોડાક ઓપ્શનની જોઈએ તો કે રાજા રામમોહન રાય, કે જેમણે સતી પ્રથા માટે ઘણા બધા કામ કર્યા હતા, પ્રયત્ન કર્યા હતા, અને આના આધારે જ, એટલે કે એમના પ્રયત્નો થકી જ છે એ સતી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. એટલે કે જે કોઈ
સ્ત્રીની પતિ જો મૃત્યુ પામે તેમની પાછળ એમને સતી થવું પડતું, તો એ ના થાય એટલા માટે એમણે આ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. હવે એ પોતે છે એ બ્રાહ્મણ કુટુંબમાંથી આવતા હતા રાજા રામમોહન રાય, અને એમની સાથે એક બનાવ બન્યો હતો, તો કે એમના ભાભી એમને પ્રિય હતા, પરંતુ ઘટના એવી બને છે કે એમના ભાઈનું અકાળે અવસાન થાય છે, આથી એમના ભાભીને પણ એમની પાછળ સતી થવું પડે છે. આથી ત્યારથી તેઓ છે આ સતી પ્રથાનો કાયદા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, અને પોતે છે આ કાયદો એક લાવે છે 1828માં, અને આ રીતના 1828માં છે સતી પ્રથા નાબૂદીનો કાયદો આવે છે એવું આપણે કહી શકાય. આ સિવાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેમનો જન્મ છે એ મોરબીના ટંકારામાં છે એમનો જન્મ થયો હતો, મોરબીના ટંકારામાં છે એમનો જન્મ થયો હતો. તો આવી કંઈક માહિતી આપને જોવા મળે છે, એટલે આમાંથી કોઈ સવાલ તમને પૂછાય તો આપને સરળતાથી યાદ હોવા જોઈએ. જોઈએ 57મો સવાલ. સન 1556માં એટલે કે ઈસવીસન 1556માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? ઓપ્શન એ અકબર અને હેમુ વચ્ચે, ઓપ્શન બી રાણા સાંગા અને ઔરંગઝેબ વચ્ચે, ઓપ્શન સી બાબર તથા હેમુ વચ્ચે, અને ઓપ્શન ડી બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જોઈએ મિત્રો કયું આવશે. 1526માં પાણીપતનું જો પ્રથમ યુદ્ધ વાત કરીએ તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. લોધી આપ્યું છે પણ લોધી આવશે મિત્રો. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. હવે ક્યારે થયું હતું? તો કે 1526માં, પણ આગળની પરીક્ષામાં આપણે તારીખ પણ પૂછાઈ ગયેલી છે તો આપણે ધ્યાન રાખીશું. તો કે ક્યારે થયું હતું? તો કે 21 એપ્રિલે 1526ના રોજ થયું હતું. હવે બાબર છે એ ક્યાંનો હતો? તો કે ભાઈ મૂળ તુર્કનો હતો, અને પોતે છે એ ભારત ઉપર આક્રમણ કર્યું હતું. તો કે ઇબ્રાહિમ લોધીનો ભાઈ, પિતરાય ભાઈ એવું કહેવાય છે, દોલતખાન લોધી અને રાણા સાંગાએ છે એમને શું કર્યું હતું, આમંત્રણ બાબરને આપ્યું હતું, અને બાબર છે એ આમંત્રણ સ્વીકારીને પોતે છે એ ભારત ઉપર ચડાઈ કરવા આવ્યો હતો. અને એ સમયે લોધી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોધી. મિત્રો અહીંથી એક સવાલ પણ પૂછાય છે અવારનવાર કે દિલ્હી સલ્તનત એનો એકમાત્ર રાજા કે જેનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું છે. સવાલ પૂછાય છે, યાદ રાખીશું કે ઇબ્રાહિમ લોધી કે જે દિલ્હીનો એકમાત્ર રાજા હતો, સુલતાન હતો, કે જેમનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું હતું. આગળ જેટલા પણ સુલતાન થયા એમાંથી એક પણ સુલતાનનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું ન હતું. તો આ રીતના પણ આપણે યાદ રાખીશું ઇબ્રાહિમ લોધી છે એનું મૃત્યુ ત્યાં આ પાણીપતના પ્રથમ યુદ્ધમાં થયું હતું. બાબરનું આ સિવાય બીજા ઓપ્શન જોઈએ તો કે અકબર અને હેમુ. મિત્રો આ અકબર અને હેમુનું યુદ્ધ છે 1556માં થયું હતું, જે કયું નામે ઓળખાય છે? તો કે પાણીપતનું બીજું યુદ્ધ. કયા નામે ઓળખાય છે? પાણીપતનું બીજા યુદ્ધ વિશે માહિતી અથવા યુદ્ધ તરીકે ઓળખાય છે. હવે રાણા સાંગા અને ઔરંગઝેબ વચ્ચે યુદ્ધ થયું નથી, એટલે એ આપણો ઓપ્શન આવતો નથી. હવે ઓપ્શન સી જોઈએ તો કે બાબર અને હેમુ એમની વચ્ચે યુદ્ધ, તો આમાં પણ ઓપ્શન આવતો નથી મિત્રો. કારણ તો કે બાબરનો સમયગાળો અલગ છે અને હેમુનો સમયગાળો પણ અલગ છે, એટલા માટે આ બે યુદ્ધમાં પૂછાય તો પાણીપતનું પ્રથમ યુદ્ધ પૂછાય તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે, અને પાણીપતનું જો બીજું યુદ્ધની વાત કરે તો અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જે 1556માં થયું હતું. અને હેમુ છે કે જે છેલ્લો છે એણે ઉપનામ ધારણ કર્યું હતું, કહ્યું હતું કે વિક્રમાદિત્ય. તો અત્યાર સુધી મિત્રો ઇતિહાસમાં કુલ 14 રાજાઓએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી છે, એ પણ આપણે યાદ રાખીશું. અને છેલ્લો પૂછાય તો હેમુ છે અને એનું નામ હતું વિક્રમાદિત્ય, એણે ઉપાધિ ધારણ કરી હતી. અને મિત્રો અહીંયા જ્યારે અકબરની ઉંમર વાત કરીએ પાણીપતના બીજા યુદ્ધમાં, તો અકબરની ઉંમર માત્ર 14 વર્ષની હતી, કે 1542માં એમનો જન્મ થયો હતો અકબરનો, અને એટલે કે 56માં યુદ્ધ થયું એટલે ત્યારે એમની 14 વર્ષની જ ઉંમર હતી અકબરની. પરંતુ આ યુદ્ધ અકબર વતી એમનો મહત્વના વ્યક્તિ હતા બેરમ ખાન,
તો આ બેરમ ખાને છે એ બહાદુરીપૂર્વક યુદ્ધ લડ્યું હતું, આથી આ યુદ્ધમાં પાણીપતના બીજા યુદ્ધમાં અકબરની જીત થઈ હતી. તો આવી કંઈક માહિતી આપણે પાણીપતના પ્રથમ યુદ્ધ અને પાણીપતના બીજા યુદ્ધ વિશે માહિતી યાદ રાખવાની છે. પ્રશ્ન 58મો જોઈએ. મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી પાટણ અને ઓપ્શન ડી ચાંપાનેર. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, જોઈએ મિત્રો, મહેમદાબાદ તરીકે કયું આવશે? મોહમ્મદાબાદ તરીકે, તો કે ઓપ્શન ડી કયું આવશે? ચાંપાનેર. હવે આ ચાંપાનેર વસાવ્યું કોણે હતું, અથવા ચાંપાનેરનું નામ મહમ્મદાબાદ કોણે રાખ્યું હતું? મોહમ્મદાબાદ, તો મહંમદ બેગડાએ. કોણે રાખ્યું હતું? તો કે મહંમદ બેગડાએ. આ સિવાય એમના થોડાક નામની વાત કરીએ તો કે જૂનાગઢ, જૂનાગઢનું નામ એણે કયું રાખ્યું હતું? તો કે મુસ્તફાબાદ. જૂનાગઢનું નામ એમણે શું રાખ્યું હતું? મુસ્તફાબાદ. આ સિવાય વાત કરીએ તો કે દ્વારકા. બીજું કયું છે? દ્વારકા. તો એમનું એમણે શું નામ રાખ્યું હતું? મુસ્તફાનગર, મુસ્તફાનગર. અને ત્રીજું સ્થળ વસાવ્યું હતું જેનું નામ મૂળ નામ છે મહેમદાબાદ, જે કયા નામે વસાવ્યું હતું? તો કે મહમૂદ બાદ. તો આ રીતના કંઈક મહંમદ બેગડાના છે એ જૂના નામ છે, એટલે કે એણે નગર વસાવ્યા છે, અથવા જૂનાગઢને અને દ્વારકાને જૂના આ નામ કંઈક આપ્યા હતા. તો આમાંથી કોઈ પણ સવાલ તમને મહંમદ બેગડાના પૂછાય તો કે યાદ રાખીશું. ફરીથી મોહમ્મદાબાદ એટલે ચાંપાનેરનું જૂનું નામ હતું, જૂનાગઢનું જૂનું નામ મુસ્તફાબાદ હતું, દ્વારકાનું જૂનું નામ શું હતું? મુસ્તફાનગર. અને મહમ્મદાબાદ છે હાલનું, એનું જૂનું નામ હતું મહંમદબાદ. હવે આ મહંમદ બેગડાને બેગડો કેમ કહેવાતો હતો મિત્રો? તો કે એમણે બે ગઢ જીત્યા હતા. બે ગઢ જીત્યા હતા, કયા કયા? તો કે જૂનાગઢ અને પાવાગઢ. તો આવી રીતના જૂનાગઢ અને પાવાગઢ એમણે બે ગઢ જીત્યા હતા. આથી એમણે બે ગઢો, શરૂઆતમાં શું કહેવાતું? બે ગઢો. અને પાછળથી એ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો હતો. તો આવા કંઈક એમણે વસાવ્યા હતા. આ સિવાય અહમદ શાહે આ એક નગર વસાવ્યું હતું, એનું નામ હતું અહમદાબાદ. અહમદાબાદ જે પાછળથી અમદાવાદ તરીકે જાણીતું થયું હતું, જે કોણે વસાવ્યું હતું? તો કે અહમદ શાહે. જે ક્યારે વસાવ્યું હતું? તો કે 26 ફેબ્રુઆરી 1411 રોજ વસાવ્યું હતું. અને એમાં એક કહેવત છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ રાજાને નગર બસાયા. તો આ અમદાવાદ વિશે, એટલે કે અહમદ શાહ અને મહંમદ બેગડા વિશે સંપૂર્ણ માહિતી આપણે જ્યારે ઇતિહાસના લેક્ચરો આવશે એમના રાજા વિશે, ત્યારે આપણે એમની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. મિત્રો, આ સિવાય પાટણની વાત કરીએ તો પાટણ કોણે વસાવ્યું હતું? તો કે વનરાજ ચાવડાનો એક મિત્ર હતો અણહિલ ભરવાડ. અને અણહિલ ભરવાડના નામ ઉપરથી તેમણે અણહિલપુર પાટણ છે એની સ્થાપના કરી હતી. અને પાછળથી એ ભ્રષ્ટ થઈને માત્ર પાટણ નામ એમનું રહી ગયું હતું. એટલે આ રીતના વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું હતું, અમદાવાદ છે એ અહમદ શાહે વસાવ્યું હતું, અને ચાંપાનેર છે એમાં મહંમદ બેગડાએ છે વસાવ્યું હતું, અને એનું નામ શું રાખ્યું હતું? મહંમદાબાદ છે એ રાખ્યું હતું. જોકે ચાંપાનેર મિત્રો વસાવ્યું એવું કહેવાય, તો વસાવ્યું તો એ પણ વનરાજ ચાવડાને જ આવશે. કારણ તો કે એમનો મિત્રો હતો ચાંપો વાણિયો, એના નામ ઉપરથી ચાંપાનેર વસાવ્યું હતું. અને બીજો મિત્ર હતો અણહિલ ભરવાડ, એમના નામ ઉપરથી અણહિલપુર પાટણ રાખ્યું હતું. પણ ચાંપાનેરને મહંમદ બેગડો કયા નામે ઓળખતો હતો, અથવા કયા નામ કહેતો હતો? તો કે મહંમદાબાદ. અને આ સિવાય મહંમદ બેગડો છે એ ચાંપાનેરને બીજું મક્કા મદીના બનાવવા માગતો હતો. તો આવી કંઈક માહિતી છે એ આપણે જોવા મળે છે. મિત્રો, આ સિવાય આજ વધારે માહિતી આપણે ઇતિહાસના જ્યારે લેક્ચરો આવશે ત્યારે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 59, જેમાં સવાલ શું છે? તો કે ભાઈ, જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? ઓપ્શન એ ચંદીગઢમાં, ઓપ્શન બી અમૃતસરમાં, ઓપ્શન સી જાલંધરમાં અને ઓપ્શન ડી પઠાણકોટમાં. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, ક્યાં આવશે મિત્રો જલિયાવાલા બાગ? તો કે અમૃતસરમાં
છે. હવે આ જલિયાવાલા બાગ છે એ ઘટના ક્યારે બની હતી મિત્રો? તો કે 13 એપ્રિલ 1919 રોજ છે એ જલિયાવાલા બાગ. ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુને જ્યારે ધરપકડ થઈ હતી એટલે એમના માનમાં છે એમની સભા આયોજન થયું હતું, અને એ સભામાં સભા ચાલુ હતી ત્યારે એક ત્યાંનો જનરલ હતો જનરલ ડાયર, એમણે કોઈ પણ સૂચના આપ્યા વિના તેમણે જલિયાવાલા બાગમાં શું કર્યું હતું, અંધાધૂંધી ફાયરિંગ કરી હતી, અને એમાં હજારો છે એ લોકો મૃત્યુ પામ્યા હતા. આની તપાસ માટે મિત્રો એક હન્ટર કમિશન નિર્માણ હતું, પણ આ હન્ટર કમિશને શું કર્યું હતું? તો કે જલિયાવાલા બાગના જે જનરલ ડાયર હતો એમનો બચાવ કર્યો હતો અને અજાણતા થઈ ગયેલી ભૂલ બતાવી હતી. અને આમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા એવું કીધું હતું? તો કે 389 લોકો છે, એટલે કે 379 લોકો છે એ મૃત્યુ પામ્યા હતા એવું એમણે હન્ટર કમિશને રિપોર્ટ આપ્યો હતો. પરંતુ મિત્રો આંકડો હકીકતમાં ઘણો બધો હતો. અને મિત્રો આ સિવાય જલિયાવાલા બાગની શા કારણે થયો હતો, એની પાછળ કારણ શું હતા, એનું પરિણામ શું આવ્યા હતા, એ સંપૂર્ણ ચર્ચા આપણે જલિયાવાલા બાગના ઇતિહાસના જે વિડીયો છે એમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે. તો તમે એ ન જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આપણે આગળ અહીંયા ચર્ચા કરતા નથી, આગળ આપણે વાત કરીએ. 60મો પ્રશ્ન છે, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? એટલે કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય હતી એની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ બાલ ગંગાધર તિલક, ઓપ્શન બી મદન મોહન માલવિયા, ઓપ્શન સી એની બેસન્ટ, અને ઓપ્શન ડી સરદાર પટેલ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, જોઈએ કયું આવશે મિત્રો. તો કે ઓપ્શન બી મદન મોહન માલવિયાએ છે એ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય છે એમની સ્થાપના કરી હતી. હવે આ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય છે એ ક્યાં આવી છે મિત્રો? તો કે આ છે કાશીમાં આવી છે. ક્યાં આવી છે? તો કે કાશીમાં, સોરી મિત્રો, વારાણસીમાં આવી છે. ક્યાં આવેલી છે? તો કે વારાણસીમાં આવેલી છે. અને આને હિન્દીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કાશી વિશ્વવિદ્યાલય. હિન્દીમાં કાશી વિશ્વવિદ્યાલય, કાશી વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવે છે. આની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો આ હિન્દુ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની? તો સ્થાપના યાદ રાખીશું ઈસવીસન 1916. કઈ સાલમાં સ્થાપના થઈ હતી? તો કે 1916 એની સ્થાપના કરવામાં આવી હતી. તો આમાંથી આટલે સવાલ પૂછાય તો આપણે ધ્યાન રાખીશું. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 61મો, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ વિલિયમ બેન્ટિંગ, ઓપ્શન બી લોર્ડ વેલિંગ્ટન, ઓપ્શન સી લોર્ડ મેકોલે, અને ઓપ્શન ડી લોર્ડ હેસ્ટિંગ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, ઓપ્શન કયો આવશે મિત્રો? ફટાફટ જવાબ જોઈએ તો કે વિલિયમ બેન્ટિંગ છે એમણે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. એટલે કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? ભારતના, જો મિત્રો અહીંયા ભારતના પ્રથમ ગવર્નર પૂછ્યું છે, પણ આગળ પૂછાય કે ભાઈ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા, અથવા પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો રોબર્ટ ક્લાઇવ હતો કે જેમણે પ્લાસીના યુદ્ધમાં છે એ મહત્ત્વની કામગીરી કરી હતી, એટલે કે રોબર્ટ ક્લાઇવ હશે. પણ આપણે અહીંયા વિલિયમ બેન્ટિંગ વિશે થોડીક માહિતી લઈએ મિત્રો. તો કે આ વિલિયમ બેન્ટિંગનો સમયગાળો પહેલાં તો શું હતો? તો કે એમના સમયગાળાની વાત કરીએ તો કે ઈસવીસન 1828 થી 1835 સુધીનો એમનો સમયગાળો હતો. એમણે શું કર્યું હતું? તો કે ભાઈ બંગાળમાં જે છે એ સતી પ્રથાની વાત કરી હતી આગળ. તો કે સતી પ્રથા રેગ્યુલેટિંગ એક્ટ, સતી રેગ્યુલેટિંગ એક્ટ લાવ્યા હતા, જે મિત્રો આગળ આપણે ભૂલથી 1828 કહી દીધું હતું, તો 1829 આવશે મિત્રો, એટલે આપણે ક્લિયર કરી નાખશું, સુધારી લેશું. 1829 આ સતી પ્રથાનો કાયદો લાવ્યા હતા, જે કોની મદદથી લાવ્યા હતા? તો જેની ચર્ચા આપણે કરી ગયા હતા, રાજા રામમોહન રાયની મદદથી એ લાવ્યા હતા. આ સિવાય ભારતમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ, ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર પ્રતિબંધ, અને માનવ બલી જે છે એક પણ ઉપર એમણે પ્રતિબંધ મૂક્યો હતો.
એટલે કે આવી રીતના છે એમણે ઘણા બધા, એટલે કે સ્ત્રી સતી પ્રથા, સતી પ્રથા ઉપર પ્રતિબંધ, આ સિવાય સ્ત્રી ભૂણ હત્યા, આ સિવાય માનવ બલી, તો આવી બધા જે કુરિવાજો હતા એમની પર પ્રતિબંધ કોણે મૂક્યા હતા? વિલિયમ બેન્ટિંગે. આ સિવાય શિક્ષણ સુધારા લાવ્યો હતો અને એ જ અંતર્ગત એના સમયમાં લોર્ડ મેકોલે છે આવ્યો હતો 1833 અંતર્ગત. તો આ રીતના આપણે યાદ રાખીશું કે જેના અંતર્ગત જે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ, અંગ્રેજી શિક્ષણની શરૂઆત વ્યક્તિ કરાવનાર, એટલે કે કોઈ સજેશન કર્યું હોય તો લોર્ડ મેકોલે રિપોર્ટ આપ્યો હતો. તો કંઈક આવી કંઈક માહિતી આપણે યાદ રાખવાની છે વિલિયમ બેન્ટિંગ અને લોર્ડ મેકોલે વિશે. તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછાય તો કોણ આવશે? કદાચ મિત્રો તમને એવું પણ પૂછાય કે ભાઈ ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો લોર્ડ કેનિંગ આવશે. કોણ આવશે મિત્રો? તો કે લોર્ડ કેનિંગ આવશે. ભારતના પ્રથમ છે એ વાઇસરોય પૂછાય તો લોર્ડ કેનિંગ આવશે. ભારતના પ્રથમ ગવર્નર પૂછાય, ગવર્નર જનરલ પૂછાય તો કોણ આવશે? વિલિયમ બેન્ટિંગ આવશે. અને બંગાળના, બંગાળના પ્રથમ ગવર્નર પૂછાય તો હોરન હેસ્ટિંગ આવશે. કોણ આવશે? હોરન હેસ્ટિંગ. તો આટલી માહિતી આપણે યાદ રાખીશું. પ્રશ્ન 62માં જોઈએ, ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી બાલ ગંગાધર તિલક, ઓપ્શન સી એની બેસન્ટ અને ઓપ્શન ડી મહર્ષિ અરવિંદ ઘોષ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો જવાબ શું આવશે? તો કે એની બેસન્ટ. ભારતમાં આ થિયોસોફિકલ જે સોસાયટી છે એની સ્થાપના કોણે કરી હતી? તો કે એની બેસન્ટ, જે આઈરિશ મહિલા હતી, આઈરિશ મહિલા હતી, એટલે કે આઈરિશની મૂળ હતા અને પ્રથમ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ બનનાર હોય કોઈ તો કોણ આવશે? તો કે એની બેસન્ટ છે એ કોંગ્રેસ જે હતી સંસ્થાના પ્રથમ અધ્યક્ષ મહિલા બનનાર હતા. એ પણ આપણે યાદ રાખીશું. હવે આ થિયોસોફિકલ સોસાયટીની વાત કરીએ તો કે એની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે પહેલાં તો ક્યારે થઈ હતી? તો કે 1875માં થઈ હતી. કઈ સાલમાં થઈ હતી? તો કે 1875માં થઈ હતી. અને એની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે ન્યૂયોર્કમાં થઈ હતી. જો મિત્રો આપણે સૌ પ્રથમની વાત કરીએ છીએ તો ન્યૂયોર્ક, ન્યૂયોર્કમાં છે એમની સ્થાપના થઈ હતી. કઈ સાલમાં થઈ હતી? તો કે 1875માં થઈ હતી. અને કોણે કરી હતી? તો કે રશિયન મહિલા છે મેડન હેલેના છે એ દ્વારા થઈ હતી. રશિયન મહિલા મેડન હેલેના, શું આવશે? હેલેના, હેલેના દ્વારા છે આ સૌ પ્રથમ આ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ હતી. અને એ ભારતમાં કોણ લાવ્યું હતું? તો કે એની બેસન્ટ છે એ લાવ્યા હતા. જોઈએ આગળ પ્રશ્ન નંબર 63માં, ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? ઓપ્શન એ કૌટિલ્ય, ઓપ્શન બી હ્યુએન સાંગ, ઓપ્શન સી ફાહિયાન અને ઓપ્શન ડી મેગેશ થનીસ. ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઇન્ડિકા પુસ્તકના રચયિતા, તો જોઈએ મિત્રો કયા આવશે? તો કે મેગેશ થનીસ આવશે. કોણ આવશે? મેગેશ થનીસ. હવે મેગેશ થનીસ કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત મૌર્યમાં, એના ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં હતો મેગેશ થનીસ. હવે આ મેગેશ થનીસ મૂળ છે એ કોના સાથે આવ્યો હતો? તો કે ભાઈ એ મૂળ સિકંદર સાથે આવ્યો હતો. અને એના જે સિકંદર પાછો જઈ ગયો ત્યારે છે એમને અહીંયા ભારતમાં રાખતો ગયો હતો. અને ભારતમાં છે એમણે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા છે એમને જીતી લેતા છે એ શું કરવામાં આવ્યું હતું? તો કે ભારતમાં એમની પાસે રાખવામાં આવ્યું હતું. મેગેસ્થની છે એક બુક લખી હતી જેનું નામ હતું ઇન્ડિકા, જેમાં સૌ પ્રથમ છે ભારતનું સંપૂર્ણ અને વ્યવસ્થિત માહિતી આપને મળી આવે છે, એટલે કે ઇતિહાસની માહિતી આપણે ઘણી બધી જાણવા મળે છે. તો આ મેગેશ થનીસ છે એ ઇન્ડિકા, આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતો. અને આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્યની જે સામ્રાજ્ય હતું એમની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આગળના વિડીયો, એટલે કે ઇતિહાસનું જે પ્લેલિસ્ટ છે એમાં મૂકેલો છે ચંદ્રગુપ્ત મૌર્ય રાજા વિશે સંપૂર્ણ માહિતી, તો તમે તેને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આ સિવાય થોડીક માહિતી ઓપ્શનની વાત કરીએ કૌટિલ્ય, તો કૌટિલ્યની એક બુક હતી જેનું નામ હતું અર્થશાસ્ત્ર.
અર્થશાસ્ત્ર નામની બુક કોની હતી? તો કે કૌટિલ્ય. કૌટિલ્યનું બીજું નામ શું હતું? તો કે ચાણક્ય. અને એનું ત્રીજું નામ શું હતું? તો કે વિષ્ણુ ગુપ્ત. તો આ પણ આપણે માહિતી યાદ રાખીશું, કૌટિલ્ય બીજું નામ ચાણક્ય અને ત્રીજું નામ શું હતું? વિષ્ણુગુપ્ત. એ પણ કોના દરબારમાં હતા? તો એ ભાઈ કૌટિલ્ય છે એ પણ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા, અને મૌર્ય વંશનો જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય એના દરબારમાં હતા. ઓપ્શન બી જોઈએ, હ્યુએનત્સાંગ. આ હ્યુએનત્સાંગ છે એ ભારતમાં કઈ સાલમાં આવ્યો હતો? તો કે 629માં ભારતમાં આવ્યો હતો. ચીની મુસાફર છે હ્યુએનત્સાંગ. કોણ હતો? તો કે ચીની મુસાફર છે. એને કયો ગ્રંથ લખ્યો હતો? તો કે સીયુકી. એણે કયો ગ્રંથ લખ્યો હતો? સીયુકી નામનો ગ્રંથ લખ્યો હતો. અને એ ભારતમાં આવ્યો ત્યારે ભારતના રાજા કોણ હતા? તો કે સમ્રાટ હર્ષવર્ધન છે ભારતના રાજા હતા. એ પણ આપણે માહિતી યાદ રાખીશું. આ સિવાય હ્યુએનત્સાંગ ગુજરાતમાં પણ આવ્યો હતો. ગુજરાતમાં એ સમયમાં મૈત્રક વંશનું શાસન હતું, અને એ સમયે રાજા કોણ હતો? તો કે ધ્રુવસેન બીજો છે ગુજરાતમાં રાજા હતો. તો આવી કંઈક માહિતી આપણે હ્યુએનત્સાંગ વિશે માહિતી યાદ રાખીશું. અને ગુજરાતમાં ક્યારે આવ્યો કદાચ એવો સવાલ પૂછાય, તો ઈસવીસન 640માં છે ગુજરાતમાં આવ્યો હતો, અને ભારતમાં પૂછાય તો 629માં એ ભારતમાં આવ્યો હતો. ફાહિયાનની વાત કરીએ, તો કે ફાહિયાન છે એણે પહેલાં તો કયો ગ્રંથ લખ્યો હતો? તો કે ફોકવોકી. ફાહિયાને કયો ગ્રંથ લખ્યો હતો? તો કે ફોકવોકી નામનો ગ્રંથ લખ્યો હતો. અને આ ફોકવોકી છે, ફાહિયાન છે એ કોના સમયમાં ભારતમાં આવ્યો હતો? તો એ પણ ચીની મુસાફર છે, અને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો. એટલે યાદ રાખીશું મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય અલગ છે અને ચંદ્રગુપ્ત બીજો પણ અલગ છે. એટલે ચંદ્રગુપ્ત બીજો એટલે કે ગુપ્ત વંશના રાજા જે ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં આવ્યો હતો. અને આ જ ચંદ્રગુપ્ત રાજા છે કે જે ઇતિહાસમાં એકમાત્ર હિન્દુ રાજા કહેવાય કે એમના સમયમાં નવરત્નો છે, એ મહત્વના નવરત્નો પણ તેમના સમયમાં હતા. તો આવી કંઈક માહિતી આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે માહિતી, આગળ આપણે ઇતિહાસના લેક્ચર આવશે ત્યારે આપણે સંપૂર્ણ માહિતી એમના વિશે જોઈશું. આટલી માહિતી આપણે યાદ રાખીશું. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, ફાહિયાનનો ફોકવોકી છે, મેગેસ્થેનીઝનું ઇન્ડિકા છે, અને હ્યુએનત્સાંગની કઈ બુક છે? તો કે સીયુકી નામની બુક છે. તો આટલી માહિતી આપણે યાદ રાખીશું. હવેથી કોઈ પણ સવાલ આમાં પૂછાય તો આપને આવડશે. પ્રશ્ન નંબર 64 જોઈએ. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશનો થઈ હતી? ઓપ્શન એ દિલ્હીથી મુંબઈ, ઓપ્શન બી મુંબઈ થાણે, ઓપ્શન સી મુંબઈ પુણે, અને ઓપ્શન ડી દિલ્હી અમદાવાદ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો કઈ આવશે, તો કે ઓપ્શન બી મુંબઈ થાણે. સૌપ્રથમ મુંબઈ થાણે કેટલો અંતર હતું? તો કે 36 કિમીનું અંતર હતું. આ પ્રથમ કોના સમયમાં થઈ હતી? તો કે એ સમયના ભારતનો ગવર્નર કોણ હતો? તો કે ડેલ હાઉસીના સમયમાં થઈ હતી. એ પણ આપણે યાદ રાખીશું. અને પ્રથમ જે રેલવે હતી એમનું નામ શું હતું? એટલે કે જે પ્રથમ ટ્રેન ચાલુ થઈ હતી એમનું નામ શું હતું? તો કે બ્લેક બ્યુટી હતું. શું નામ હતું મિત્રો? તો કે બ્લેક બ્યુટી એમનું પ્રથમ જે રેલવે હતી એનું નામ હતું. આ સિવાય મિત્રો, તો કે ગુજરાતમાં 1855માં થઈ હતી. ક્યાંથી ક્યાં સુધી? તો કે ઉત્તરાયણથી અંકલેશ્વર, એમાં પણ થઈ હતી. કે બે મહત્વના સ્થળો ઉત્તરાયણથી અંકલેશ્વરમાં થઈ હતી, જેમાં ઉત્તરાયણ સુરત જિલ્લામાં આવેલું છે અને અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલું છે. એટલે આ પણ આપણે યાદ રાખીશું. આ સિવાય જે પ્રથમ રેલવે છે એ 36 કિમીની હતી, જે ડેલહાઉસીના સમયમાં થઈ હતી, અને એમનું નામ છે એ બ્લેક બ્યુટી હતું. એટલી માહિતી આપણે યાદ રાખીશું. અને મિત્રો આ સિવાય જ્યારે શરૂઆત થઈ હતી તો એ છે એને સમયથી જ હાલમાં એ સમય જે છે એટલે કયા દિવસે છે એમની શરૂઆત થઈ હતી, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. સવાલ ફરીથી પૂછું છું કે કયા દિવસે આ રેલવેની શરૂઆત થઈ હતી? શરૂઆત કયા દિવસે? અને એક તમને એક હિંટ આપી દઉં કે એ દિવસને રેલવે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1853 તો સાલ બરોબર છે, પણ પૂછાય કે ભાઈ કયા દિવસથી,
તો એ દિવસ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને એ જ દિવસને શું કહેવાય છે, તો કે રેલવે દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલી પણ માહિતી આપણે યાદ રાખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 65, જે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સના કાયદાના સવાલ છે. તો જોઈએ મિત્રો, તો પ્રશ્ન 65 કંઈક એવો છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી, ઓપ્શન એ જરૂરી નથી, ઓપ્શન બી તેના વકીલ માંગણી કરે તો જ, ઓપ્શન સી ફરજિયાત છે, અને ઓપ્શન ડી પોલીસ અધિકારી ઈચ્છે, પોલીસ અધિકારી જે ઈચ્છે તો જ કહી શકે. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયો આવશે મિત્રો જવાબ 65માં, તો કે ઓપ્શન સી, એટલે કે કોઈપણ વ્યક્તિની જો ધરપકડ કરવામાં આવે તો એમને ધરપકડનું કારણ, એમણે કયો ગુનો કર્યો છે એથી એમની ધરપકડ કરવામાં આવે છે, એટલે કે એ ફરજિયાત છે. એમને જાણ કરવી છે, ધરપકડનું કારણની જાણ કરવી એ એમને શું છે, ફરજિયાત છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. 66માં જોઈએ, પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે. ઓપ્શન એ સીઆરપીસીની કલમ 13માં, ઓપ્શન બી સીઆરપીસીની કલમ 25માં, ઓપ્શન સી સીઆરપીસીની કલમ 125માં, અને ઓપ્શન ડી સીઆરપીસીની કલમ 1માં. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કે પત્ની સંતાન અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ મિત્રો 125માં છે, કલમ નંબર 125માં છે. હવે આ બાકીની કલમો શું છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે જ્યારે કાયદાના લેક્ચરો ચલાવશું, ત્યારે કાયદાના લેક્ચર આવશે ત્યારે આપણે એમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. તો આપણે આમાં યાદ રાખીશું, પત્ની સંતાન અને માતા પિતાને ભરણપોષણના હુકમની જોગવાઈ કલમ નંબર સીઆરપીસી, એટલે કે સીઆરપીસીની કલમ નંબર 125માં છે. 67માં સવાલ જોઈએ, સીઆરપીસીની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલે શાંતિ જાળવવા માટેની મુદત, મહત્તમ મુદત શું છે. ઓપ્શન એ 3 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 1 વર્ષ, અને ઓપ્શન ડી 5 વર્ષ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયો જવાબ આવશે મિત્રો, તો કે ઓપ્શન સી, સીઆરપીસીની કલમ જે છે 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલેહ શાંતિ જાળવવા માટેની જે મુદત છે એ કેટલો સમયની છે, તો કે 1 વર્ષની છે, ઓપ્શન સી આવશે. 68માં સવાલ જોઈએ, સીઆરપીસીની જોગવાઈ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે. ઓપ્શન એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઓપ્શન બી જિલ્લા પોલીસ અધિક્ષક, ઓપ્શન સી ડીવાયએસપી, અને ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો જવાબ શું આવશે, તો કે ઓપ્શન બી, ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પાસેથી છે એ મંજૂરી લઈને નોન કોગ્નિઝેબલ છે. મિત્રો કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુનાની માહિતી આવે છે, બે એમના પ્રકાર હોય છે, એની સંપૂર્ણ માહિતી આપણે કાયદાના લેક્ચરમાં જોઈશું. તો કે ભાઈ આ જે કોગ્નિઝેબલ એટલે નોન કોગ્નિઝેબલના ગુનાની જે તપાસ કરવા માટે કોની મંજૂરી લેવી જરૂરી છે, તો કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે ફર્સ્ટ ક્લાસ છે એમની મંજૂરી લેવી જરૂરી છે. પ્રશ્ન નંબર 69માં જોઈએ, સીઆરપીસીના પ્રબંધ અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે. ઓપ્શન એ 15 દિવસ, ઓપ્શન બી 7 દિવસ, ઓપ્શન સી 21 દિવસ, કે ઓપ્શન ડી 30 દિવસ. ફટાફટ કોમેન્ટ કરશો મિત્રો. તો કયો આવશે મિત્રો, તો કે ઓપ્શન ડી જવાબ આપણે આવશે 30 દિવસ, એટલે કે જે ફરારી માટેનું જે જાહેરનામાની મુદત છે એ કેટલા સમયની હોય છે, તો કે 30 દિવસની હોય છે. એટલે આપણે યાદ એ પણ રાખી શકીએ કે 1 માસ અથવા 30 દિવસની એમની મુદત હોય છે. સવાલ 70માં જોઈએ, સીઆરપીસીના પ્રબંધ સંદર્ભે તહમતનામાનો હેતુ શું છે. સીઆરપીસીના પ્રબંધ સંદર્ભે તહમતનામાનો હેતુ શું છે. ઓપ્શન એ આરોપીને ધમકાવવો, ઓપ્શન બી તકસીરવાર ઠરાવવો, ઓપ્શન સી આરોપીને ગુના અંગેની જાણ કરવી, અને ઓપ્શન ડી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી. ફટાફટ કોમેન્ટ કરી શકો છો મિત્રો.
તો મિત્રો 70માં જવાબ શું આવશે? ઓપ્શન સી, આરોપીનો ગુના અંગેની જાણ કરવી. તોહમતનામાનો જે હેતુ શું હોય છે? તો કે આરોપીને ગુના અંગેની જાણ કરવી. ઓપ્શન 71મો સવાલ જોઈએ મિત્રો. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? ઓપ્શન એ શિલાલેખ, ઓપ્શન બી ધાતુપત્ર, અને ઓપ્શન સી મુદ્રિત સામગ્રી, અને ઓપ્શન ડી ઉપરના તમામ, એ બી સી તમામ. કયો જવાબ આવશે મિત્રો? ફટાફટ જવાબ લખી શકો છો કોમેન્ટ બોક્સમાં. તો જોઈએ મિત્રો 71માં જવાબ આપણે શું આવશે. દસ્તાવેજની વ્યાખ્યામાં ત્રણેય આવશે, એટલે કે શિલાલેખ પણ આવશે, ધાતુપત્ર પણ આવશે, અને મુદ્રિત સામગ્રી, એ બધાનો સમાવેશ શિલાલેખ દસ્તાવેજમાં થાય છે. 72મો સવાલ જોઈએ. ગૌણ પુરાવાની નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે? ગૌણ, જો મિત્રો પુરાવા બે આવે છે, મુખ્ય અને ગૌણ. તો જ્યારે ગૌણની વાત કરીએ, મુખ્ય તમારી પાસે હાજર નથી, અથવા એના વિશે ઓપ્શન જોઈએ તો આપણને ખ્યાલ વધારે આવશે. ઓપ્શન એ, જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય. ઓપ્શન બી, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય. ઓપ્શન સી, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય. અને ઓપ્શન ડી, ઉપરના બધા જ સંજોગોમાં, એટલે કે એબીસી ત્રણેયમાં ગૌણ પુરાવા છે રજૂ કરી શકાય. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો 72માં આપણો જવાબ શું આવશે. તો કે ઓપ્શન ડી, એટલે કે ઉપરના બધા જ સંજોગોમાં છે એ ગૌણ પુરાવા રજૂ કરી શકાય. હવે મિત્રો પુરાવાના બે પ્રકાર હોય છે, ગૌણ અને મુખ્ય. તો કે ગૌણ, જ્યારે મુખ્ય દસ્તાવેજ છે અથવા મૂળ દસ્તાવેજ છે એ નાશ પામ્યો હોય, સામા પક્ષકાર પાસે હોય, અથવા છીનવી લીધો હોય કે તેની પાસે હોય, અથવા એ ખોવાઈ ગયો હોય, ત્યારે તમે ગૌણ પુરાવા પણ રજૂ કરી શકો છો. એવા સંજોગોમાં ગૌણ પુરાવા રજૂ કરી શકો છો. 73મો સવાલ જોઈએ. હકીકત એટલે કે ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે, એવો સવાલ પૂછ્યો છે. નીચેનામાંથી હકીકતમાં કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ જોઈએ, કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય. ઓપ્શન બી, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય. ઓપ્શન સી, કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. અથવા ઓપ્શન ડી, ઉપરના તમામ, એ બી સી ત્રણ. તો હકીકત શબ્દમાં કોનો સમાવેશ થશે મિત્રો? તો કે હકીકતમાં ઓપ્શન ડી આવશે. હકીકતમાં ત્રણેય વસ્તુ, એટલે કે કોઈ વ્યક્તિને અમુક શબ્દ બોલ્યો હોય, કંઈક સાંભળ્યું અથવા જોયું હોય, અથવા અમુક પ્રતિષ્ઠા કરી હોય, તો એ બધું જ છે શેમાં આવશે? હકીકતમાં આવશે. એટલે 73મો આપણો જવાબ શું આવશે? ડી આપણો જવાબ આવશે. 74મો સવાલ જોઈએ. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? ઓપ્શન એ, પુનઃ તપાસ સમયે. ઓપ્શન બી, સર તપાસ સમયે. ઓપ્શન સી, ઉલટ તપાસ સમયે. અને ઓપ્શન ડી, સર તપાસ અને પુનઃ તપાસમાં. કયો જવાબ આવશે મિત્રો? તો જોઈએ મિત્રો 74માં જવાબ આવશે ઓપ્શન સી. ઇન્સાફી કાર્યવાહીના સૂચક પ્રશ્નો પૂછવામાં ઉલટ તપાસ સમયે છે એ સૂચક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, એટલે કે ઓપ્શન સી આપણો જવાબ આવશે, ઉલટ તપાસ સમયે. 75મો સવાલ જોઈએ. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહત હોમદાર કોને ગણી શકાય? સહત હોમદાર કોને ગણી શકાય? પુરાવાના કાયદા અનુસાર નીચેનામાંથી સહત હોમદાર કોને ગણી શકાય? ઓપ્શન એ, ગુનાને નજરે જોનાર. ઓપ્શન બી, ગુનાની જગ્યા પર નિવાસ કરનાર. ઓપ્શન સી, ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર. અને ઓપ્શન ડી, ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. સહત હોમદાર કોને ગણી શકાય? તો મિત્રો જવાબ આવશે 75માં શું આવશે? તો કે ઓપ્શન ડી. તો કે ગુનામાં જે છે એ સાથ આપનાર હોય એને શું ગણી શકાય? તો કે સહત હોમદાર ગણી શકાય. સાથ આપનાર અથવા ભાગીદાર હોય તેને સહત હોમદાર ગણી શકાય. 76મો સવાલ જોઈએ. ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન, એટલે કે ડાઇનિંગ ડિક્લેરેશન, નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? ઓપ્શન એ, દીવાની કાર્યવાહીમાં. ઓપ્શન બી, ફોજદારી કાર્યવાહીમાં. ઓપ્શન સી, એ અને બી બંને. અને ઓપ્શન ડી, ઉપરનામાંથી કોઈ પણ માની. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.
तो क्यों आवशे मित्रों, तो के ऑप्शन सी आवशे। क्यों आवशे? ऑप्शन सी, एटले के डाइंग डिक्लेरेशन, एटले के मरणोत्तर निवेदन छे, ई दीवानी कार्यवाही होय तो पण आवशे अने फौजदारी कार्यवाही होय तो पण आवशे। मित्रों आपणो भारतना जे कायदाओ छे ई एवुं माने छे के कोई पण व्यक्ति छे ई पोते छे ई मृत्यु पामतो होय अथवा मृत्युनो जे समय होय ત્યારે ક્યારેય ખોટું બોલતો નથી, આથી તેમના છે એ પુરાવા છે એ ગ્રાહ્ય ગણવામાં આવે છે અથવા માન્ય રાખવામાં આવે છે। દિવાની હોય તો પણ ભલે અને ફોજદારી કાર્યવાહી હોય તો પણ, બંને એટલે કે બધા જ કેસોમાં છે એ કાયદે એમ ડાઇંગ ડિક્લેરેશન એટલે કે મૃત્યુ સમયનું જે નિવેદન હોય એ માન્ય રાખવામાં આવે છે। મિત્રો એમાં પણ જો ડૉક્ટર છે અથવા કોઈ પોલીસકર્મી છે તો એમની સમક્ષ કર્યું હોય તો એ માન્ય રાખવામાં આવશે। 77માં વાત કરીએ ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું? તો ઓપ્શન એ, સાક્ષીને પુરાવા સાથે બોલાવીને તપાસ કરવી। ઓપ્શન બી, સાક્ષીને સોગંદ પર તપાસ કરવી। ઓપ્શન સી, સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ। અને ઓપ્શન ડી, ઉપરના તમામ। ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો। તો કયો આવશે સર તપાસ એટલે? તો કે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ। જો મિત્રો સર તપાસ એટલે શું થશે? તો કે માની લો કે આ એક કોઈ એક વ્યક્તિ છે, હવે આ એક પક્ષ એટલે કે આ એ પક્ષ છે અને આ બી પક્ષ છે, એટલે કે આ એમ કહી શકાય કે સાક્ષીને બોલાવનાર પક્ષ છે અને આ સામેવાળો પક્ષ છે, સામે અને બાજુવાળો આપણે અત્યારે રાખીએ એમ। તો કે માની લો કે આ સાક્ષી છે અને આ વ્યક્તિ તપાસ કરે તો એને શું કહેવાય? સર તપાસ। અને આ વ્યક્તિ તપાસ કરે તો એને શું કહેવાય? ઉલટ તપાસ કહેવાય। એટલે ઉલટ તપાસ કહેવાય, એટલે બે, સર તપાસ અને ઉલટ તપાસ। સાક્ષી તો એક જ છે પણ જે વ્યક્તિએ બોલાવ્યો છે એ વ્યક્તિ પૂછપરછ કરે તો એને પક્ષકાર જે છે, બોલાવનાર પક્ષકાર છે એ પૂછપરછ કરે તો એને સર તપાસ કહેવાય, અને સામેના પક્ષના વ્યક્તિ કોઈ પણ તપાસ કરે અથવા પૂછપરછ કરે તો એને ઉલટ તપાસ કહેવાય। 78માં સવાલ જોઈએ મિત્રો। હવે કાયદાના સવાલ પૂરા થયા, હવે સાયન્સના સવાલ આવે છે, તો જોઈએ। તો કે 78મો સવાલ એવો છે કે ભાઈ પાણીની ઘનતા સૌથી વધુ હોય છે, ઓપ્શન એ 100 સેલ્સિયસ પર, ઓપ્શન બી 0 સેલ્સિયસ પર, ઓપ્શન સી -4 સેલ્સિયસ પર, અને ઓપ્શન ડી 4 સેલ્સિયસ પર। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો। તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી 4 સેલ્સિયસ પર છે એ પાણીની ઘનતા છે એ સૌથી વધુ હોય છે। હવે 100 સેલ્સિયસ મિત્રો, 100 સેલ્સિયસ પર શું થાય છે? તો કે પાણી ગરમ થવા માંડે, એટલે કે પાણીની પાણીમાંથી વરાળ બને છે, એટલે કે ઉષ્મતા એનું જે તાપમાન છે એ 100 સેલ્સિયસે પોતે પાણી ઉકળી જાય છે। 0 સેલ્સિયસે શું થાય છે? તો કે પાણીમાંથી બરફ બની જાય છે 0 સેલ્સિયસે। પણ મિત્રો અહીંયા એક અનિયમિત કદ પ્રસરણ થાય છે, 4 સેલ્સિયસ તાપમાને જ્યારે પાણી પહોંચે ત્યારે એમનું કદ નિયમ કદ છે એ અનિયમિત કદ પ્રસરણ થાય છે, આથી છે એ શું થાય છે? તો કે ભાઈ પાણીની ઘનતા સૌથી વધુ છે એ ક્યારે હોય છે? તો કે 4 સેલ્સિયસ પર તાપમાન જ્યારે પાણીનું પહોંચે ત્યારે એમનું તાપમાન છે એ વધારે હોય છે, એટલે આપણે એટલી માહિતી યાદ રાખીશું। પ્રશ્ન 79મો, શુદ્ધ પાણીની પીએચ, પીએચનું પૂરું નામ શું થાય? તો કે પોટેશિયમ ઓફ હાઇડ્રોજન। તો પીએચનું પ્રમાણ કેટલું હોય છે શુદ્ધ પાણીનું? ઓપ્શન એ 0, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8, અને ઓપ્શન ડી 14। કોમેન્ટ ફટાફટ કરી શકો છો મિત્રો, શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? પીએચ એટલે શું થશે મિત્રો? તો કે પોટેશિયમ ઓફ હાઇડ્રોજન। તો કયો આવશે જવાબ મિત્રો? તો કે 79માં આપણો જવાબ આવશે બી, શુદ્ધ પાણીની વાત કરીએ તો કે શુદ્ધ પાણી છે એની પીએચ કેટલી હોય છે? 7 હોય છે। પરંતુ મિત્રો શુદ્ધ પાણી આપણે ક્યારેય પીતા નથી અથવા આપણે મળતું નથી। સૌથી શુદ્ધ એટલે કે વરસાદનું પાણી આપણે વધારે શુદ્ધ ગણતા હોઈએ છીએ, પરંતુ વરસાદના પાણીમાં પણ એસિડનું પ્રમાણ હોય છે। હવે મિત્રો કંઈક પીએચ મીટર આવી રીતના હોય છે, 0 થી 0, 7 અને 14। જો મિત્રો આ પીએચ મીટરમાંથી કાંટો છે એમ જેમ 0 તરફ હોય તો એ વસ્તુ કેવું હોય? આ બાજુ જેમ વધે 7 થી, તો એ એસિડ હોય, અને 7 થી આ બાજુ વધે તો એમ બેઝ હોય,
तो सौथी वधारे एसिडिक वस्तु क्यूँ क्यूँ थे तो के जीरो थे कि जेनु पीएच जीरो हो सौथी वधारे एसिडिक हे और सौथी वधारे बेजिक छे कई हे तो कि जेमनी पीएच 14 हे ये छे सौथी वधारे बेजिक हे ए सात छे केवुं छे मित्रों तटस्थ छे अने शुद्ध पाणी पीएच केटली होय तो के सात गणवामां आवे छे। आ सिवाय थोड़ा सवाल पूछाय छे तो आपणे जोई लईए साथे तो कि लोहीनी पीएच केटली होय લોહીની પીએચ કેટલી હોય છે મિત્રો તો કે 7.4 હોય છે 7.4 એટલે બેઝિક પ્રમાણ કહી શકાય। દૂધની પીએચ જે દૂધ પીતા હોય છે એની પીએચ કેટલી હોય છે મિત્રો તો કે 6.3 થી 6.6 છે એ દૂધની પીએચ હોય છે। પછી દરિયાની પીએચ કઈ હોય છે દરિયાનું જે પાણી છે એ દરિયાના પાણીની પીએચ જોવા જઈએ તો કેટલી હોય છે મિત્રો તો કે 8.5 હોય છે। લાળ આપણે જે મોઢામાં લાળ હોય છે હવે આ લાળ છે એ કયા પ્રકારની હોય છે એમાં કેટલા પ્રકાર હોય છે એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આગળ પાચન તંત્રને છે એમના સાયન્સના જે પ્લેલિસ્ટ છે એમાં આપણે કરી ચૂક્યા છીએ કે આખું પાચન તંત્ર આખું સવિસ્તાર કે ક્લાસ 1 થી ક્લાસ 4 જો કે હવે ક્લાસ 4ની હવે પરીક્ષા બહુ લેવાતી નથી એટલા માટે ક્લાસ 3 સુધીના છે એ બધી જ માહિતી આપણે એમાં કવર કરી લીધેલી છે। એ તમે સાયન્સના વિડીયો ન જોયો તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો આ લાળની પીએચ કેટલી હોય છે મિત્રો તો કે 6.5 થી 7.5 છે લાળની પીએચ હોય છે। હવે જોઈએ મૂત્ર આપણા મૂત્રની પીએચ કેટલી હોય છે તો કે મૂત્રની પીએચ 5.5 થી 7.5 એટલે કે એસિડિક પ્રમાણ હોય છે। લીંબુ રસ એટલે કે લીંબુનો જે રસ છે લીંબુ રસ તો લીંબુ રસની પીએચ કેટલી હોય છે તો કે 2.2 થી 4.4 એટલે કે સૌ વધારે એસિડિક આપણે કહી શકાય। અને વિનેગર આ વિનેગરની છે એ પીએચ કેટલી હોય છે તો કે 2.5 છે એમની પીએચ હોય છે। તો આ બધી આટલી પીએચ વિશે યાદ રાખીશું જે પરીક્ષામાં આપણે અવારનવાર પૂછાતી હોય છે। ફરીથી એક વખત ફટાફટ જોઈ લઈએ તો કે ભાઈ શુદ્ધ પીએચ કેટલી શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે 7। મિત્રો આ શુદ્ધ પાણીની પીએચ છે એ પાણી શુદ્ધ પાણી કેવું હોય છે તો કે ઉષ્માનું અવાહક હોય છે એટલે કે શુદ્ધ પાણીમાં તમને કે આપણે કહીએ ને છોટ અથવા કરંટ લાગતો નથી એનું કારણ તો કે એના કણો જે છે એમાં વહન થઈ શકતું નથી ક્ષારનું એનું વહન થઈ શકતું નથી આથી શુદ્ધ પાણીમાં આપણે કરંટ લાગતો નથી। પરંતુ આ સિવાય બીજી વાત કરીએ જો એસિડિક હોય જેમ 7 થી ઓછા જાય એટલે કે 0 તરફ વધતા જાય એમ એસિડિક વધતું જાય અને 7 થી 14 તરફ જતા જાય એમ શું થતું જાય બેઝિક વધતું જાય અને પીએચ માપક્રમમાં કેટલો અંક હોય છે 0 થી 14 છે એ માપક્રમ હોય છે અને પીએચ એટલે શું તો કે પોટેશિયમ ઓફ હાઇડ્રોજન। લોહીની પીએચ 7.4 દૂધની 6.3 થી 6.6 દરિયાના પાણીની 8.5 લાળની 6.5 થી 7.5 પછી મૂત્રની 5.5 થી 7.5 લીંબુ રસની 2.2 થી 4.4 અને વિનેગરની 2.5 છે એમની પીએચ છે। તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે। 80મો સવાલ જોઈએ હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી રાખ ઓપ્શન સી માટી અને ઓપ્શન ડી પાણી। ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો। તો જવાબ જોઈએ મિત્રો કયો આવશે પાણી એટલે કે જો તમે હાઇડ્રોજનને ગરમી આપો હાઇડ્રોજન એટલે એચ તો હાઇડ્રોજનને તમે ગરમી આપો તો શું બનશે H2O અને ઓક્સિજન એટલે શું થશે તો કે O2। મિત્રો ઓ છે એ સ્થાયી રહી શકતો નથી એટલે O2 બંને કણો જોડાયેલા હોય છે એટલા માટે એમને O2 લખવામાં આવે છે એટલે કે હાઇડ્રોજનની સંજ્ઞા પણ પૂછાય તો યાદ રાખીશું H છે ઓક્સિજન O2 છે અને પાણીની પૂછાય તો H2O એટલે કે હાઇડ્રોજનને જો સળગાવવામાં આવે તો શું બને છે પાણી બને છે। મિત્રો કોઈ પણ વસ્તુ છે એને સળગાવવા માટે કયો વાયુ જરૂરી છે તો કે ઓક્સિજન છે એ જરૂરી છે એટલા માટે ઉષ્મા એટલે સોરી મિત્રો આને છે અગ્નિશાપક અગ્નિશોષક કહેવામાં આવે છે એટલે કે જ્યાં પણ અગ્નિ છે। હવે મિત્રો ઘણી વખત તમે સાંભળ્યું હોય છે કે ક્યાંય પણ સળગતું હોય તો તમને લાલ કલરની બોટલ જે આપે છે એમાં કાર્બન ડાયોક્સાઈડ સાઈડ એમાં ભરવામાં એટલે કે CO2 એમાં ભરેલો હોય છે
અને એ સફેદ કલરનો હોય છે અને શું કરી દે છે, જે તે સ્તર જે તે સળગતું હોય એની ઉપર નાખવામાં એટલી ઠારી દેવામાં આવે છે. એનું કારણ શું છે તો કે આ CO2 છે એ આખું જે તે અગ્નિ છે એની ઉપર ફરતું પડ બનાવે છે, એથી એને ઓક્સિજન મળતો બંધ થાય, આથી તે છે એ કોઈ પણ સળગેલી વસ્તુ ઠરી જાય છે. એટલા માટે CO2 છે એ ઠારવા માટે ઉપયોગી છે, ઓક્સિજન છે એ સળગાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને આના માટે એક નાના ધોરણમાં આપણે પ્રયોગ પણ કરી ચૂક્યા હતા કે ભાઈ મીણબત્તી જે સળગાવીની ઉપર ગ્લાસ ઢાંકી દેવામાં આવે તો થોડી વારમાં મીણબત્તી બુજાઈ જશે. એનું કારણ શું હતું તો કે ઓક્સિજન મળતો બંધ થઈ જશે, આથી છે એ મીણબત્તી બુજાઈ જાય. તો આ રીતના અગ્નિ કોઈ પણ વસ્તુ સળગવા માટે જવાબદાર પૂછે તો યાદ રાખીશું ઓક્સિજન અને ઠારવા માટે CO2 અને હાઇડ્રોજન સળગાવવાથી શું બનશે, પાણી બનશે. 81મો સવાલ જોઈએ, કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે? એટલે કૃત્રિમ એટલે કે માનવ દ્વારા જે વરસાદ લાવવામાં આવે છે અમુક સમયે, તો ક્યારે કયા વાયુનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સોડિયમ આયોડાઇડ, ઓપ્શન બી સિલ્વર આયોડાઇડ, ઓપ્શન સી કેલ્શિયમ આયોડાઇડ અને ઓપ્શન ડી સોડિયમ ઓક્સાઇડ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયો આવશે મિત્રો જવાબ, તો કે સિલ્વર આયોડાઇડ. સિલ્વર આયોડાઇડ છે એનો ઉપયોગ થાય છે. આ સિવાય બીજો કયો થાય છે તો કે સૂકો બરફ, એ પણ યાદ રાખીશું સૂકો બરફ. હવે અને આ સિવાય ત્રીજું જોઈએ સિલ્વર નાઇટ્રેટ, એમનો પણ છે એ કૃત્રિમ વરસામાં ઉપયોગ થાય છે. હવે આ સૂકો બરફ એટલે બરફનો કોઈ પ્રકાર નથી મિત્રો, ઘણા મિત્રોનો સવાલ થતો હશે. અને ઘન CO2 કહેવાય, ઘન CO2 એટલે કે સૂકો બરફ એને કહેવામાં આવે છે. એટલે કે ઘન સ્વરૂપ જે હોય છે કાર્બન ડાયોક્સાઇડનું એને શું કહેવાય છે, સૂકો બરફ. આ રીતના કૃત્રિમ વરસાદ લાવવા માટે મહત્વનું સિલ્વર આયોડાઇડ, સૂકો બરફ અથવા સિલ્વર નાઇટ્રેટનો પણ ઉપયોગ થાય છે, જે આપણે યાદ રાખીશું. જોઈએ 82મો સવાલ, તો કે 82મો સવાલ શું છે, તો કે લોહીના દબાણ માપવા માટેનું સાધનને શું કહેવાય છે? ઓપ્શન એ સ્ટેટોસ્કોપ, ઓપ્શન બી સ્પીડોમીટર, ઓપ્શન સી સ્ફિગ્મોમેનોમીટર અને ઓપ્શન ડી સ્ફીરોમીટર. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો જવાબ શું આવશે 82માં, તો કે ઓપ્શન સી. 82માં ઓપ્શન શું આવશે, સી સ્ફિગ્મોમેનોમીટર. એટલે કે લોહીના જે દબાણ છે એને માપવા માટે શું આવે છે, સ્ફિગ્મોમેનોમીટર. હવે થેટોસ્કોપ છે એનો શેનો ઉપયોગ થતો હોય છે, તો કે હૃદયના ધબકારા માપવા માટે થેટોસ્કોપનો ઉપયોગ સ્ટેટોસ્કોપનો થતો હોય છે. સ્પીડોમીટર એટલે કે જે આપણી ગાડી છે એમાં જે સ્પીડ બતાવતી હોય છે એટલે કે સ્પીડ માપવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ શેમાં થતો હોય છે, સ્પીડોમીટરમાં થતો હોય છે. એટલે આપણે એટલી યાદ રાખીશું, લોહીના દબાણની વાત કરીએ તો સ્ફિગ્મોમેનોમીટર, થેટોસ્કોપ જે હૃદયના ધબકારા માપવા માટે અને સ્પીડોમીટર વાહનની ગતિ માપવા માટે. આમાં આપણો સાચો જવાબ આવશે સ્ફિગ્મોમેનોમીટર. ઓપ્શન સવાલ 83મો જોઈએ, કયું જોડકું ખોટું છે? તો જોઈએ ઓપ્શન એ શુક્રપિંડ જેમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે, ઓપ્શન બી સ્વાદુપિંડ એમાં ઇન્સ્યુલિન હોય છે, ઓપ્શન સી પિચ્યુટરી જેમાં ઇન્સ્ટ્રોજન હોય છે અને ઓપ્શન ડી એડ્રિનલ એમાં કાર્ટિસોલ હોય છે. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો કયું જોડકું ખોટું છે. તો કયું આવશે મિત્રો, પિચ્યુટરી જેમાં ઇસ્ટ્રોજન હોતું નથી. બાકીના ઓપ્શન સાચા છે. શુક્રપિંડમાં કયું હોય છે, ટેસ્ટોસ્ટેરોન હોય છે, સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન હોય છે અને એડ્રિનલમાં કયું હોય છે, કાર્ટિસોલ હોય છે. એટલે કદાચ આ સવાલ પૂછાય તો આપણે આવડવા જોઈએ. 84મો સવાલ જોઈએ, કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? ઓપ્શન એ હીરો, ઓપ્શન બી કોલસો, ઓપ્શન સી ચાંદી અને ઓપ્શન ડી ગ્રેફાઇટ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી, તો કયો આવશે મિત્રો, ઓપ્શન સી ચાંદી છે એ કાર્બનથી બનેલો નથી. હીરો કાર્બનથી બનેલો છે એટલે આ બનેલો છે, કોલસો બનેલો છે અને ગ્રેફાઇટ
ग्रेफाइट એટલે જે પેન્સિલ માં જે કાળા કલર નો તમે વચ્ચે માં જુઓ, વચ્ચે નો ભાગ જુઓ છો, એ શું છે? ગ્રેફાઇટ છે. તો આ ગ્રેફાઇટ પણ છે એ શેનો બનેલો હોય છે? કાર્બન નો બનેલો હોય છે. અને સૌથી વધારે સખત પૂછાય તો હીરો છે એ સૌથી સખત ધાતુ અથવા સૌથી સખત પદાર્થ છે, એ તે આપણે યાદ રાખીશું. સૌથી સખત પદાર્થ પૂછાય તો હીરો એ સૌથી સખત પદાર્થ છે. આગળ 85 માં સવાલ જોઈએ, લાફિંગ ગેસ તરીકે કયો ઓળખાય છે? ઓપ્શન એ નાઇટ્રસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓપ્શન બી નાઇટ્રસ ઓક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રસ ડાયોક્સાઇડ, ઓપ્શન ડી નાઇટ્રોજન ઓક્સાઇડ. તો લાફિંગ ગેસ તરીકે કયો? અને લાફિંગ ગેસની જગ્યાએ મિત્રો તમને સવાલમાં શું આપ્યું હોય છે? ક્યારેક હાસ્યવાયુ. એટલે લાફિંગ ગેસનું ગુજરાતી નામ શું છે? હાસ્યવાયુ. તો હાસ્યવાયુ તરીકે કયું આવે છે મિત્રો? તો કે ઓપ્શન બી નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ છે એને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય ગમે એવી સ્થિતિ હોય, જો આ લાફિંગ ગેસ છોડવામાં આવે તો કોઈ પણ કન્ડિશનમાં માણસ છે એ નકરું હસ્યા જ રાખે છે, એવી સ્થિતિ ઊભી થાય છે. 86માં કયા રોગકારક વિષાણુને કારણે કમળો થાય છે? ઓપ્શન એ હિપેટાઇટિસ, ઓપ્શન બી ઈ કોલેરા, ઓપ્શન સી ટ્યુબરક્લોબેસિસ અને ઓપ્શન ડી બેલિસિસ એન્થ્રોટસિસ. કયો જવાબ આવશે મિત્રો? તો કે કોલેરા છે, કમળો છે એ ઓપ્શન એ હિપેટાઇટિસને લીધે થાય છે, વિષાણુને લીધે થાય છે, એ આપણે ધ્યાન રાખીશું. સવાલ 87મો છે, 2020માં ઓલિમ્પિક રમોત્સવ છે એ કયા શહેરમાં યોજાનાર છે? ઓપ્શન એ ટોક્યો, ઓપ્શન બી વોશિંગ્ટન, ઓપ્શન સી સાંઘાઈ અને ઓપ્શન ડી મોસ્કો. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, તો કયો આવશે મિત્રો 87માં જવાબ? ઓપ્શન એ ટોક્યો. તો ટોક્યોમાં યોજાવાની હતી, પરંતુ મિત્રો 2020માં કોરોનાની જે મહામારી છે એને લીધે છે આ છે શું રહી છે? રદ રહી છે, અત્યારે બંધ રહી છે એવું આપણે કહી શકાય. તો આ 2020માં જે ઓલિમ્પિક છે એ ક્યાં શહેરમાં યોજાવાની હતી? તો કે ટોક્યોમાં યોજાવાની હતી. 88મો સવાલ છે, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એ સમયનો સવાલ છે, 2016નો સવાલ છે મિત્રો, એટલે એનો જવાબ આપણે આપીશું. ઓપ્શન એ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, ઓપ્શન બી જસ્ટિસ કલ્પેશ ઝવેરી, ઓપ્શન સી જસ્ટિસ બી એન કારિયા અને ઓપ્શન ડી જસ્ટિસ અલ્પેશ વાય કોગઝે. એ સમયે 2016માં કોણ હતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો જોઈએ મિત્રો, એ સમયે હતા જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. હવે હાલમાં કોણ છે મિત્રો? તો કે હાલમાં આપણે ધ્યાન રાખીશું તો કે વિક્રમનાથ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે હાલમાં? તો કે વિક્રમનાથ છે. હાલની સ્થિતિએ કોણ છે? વિક્રમનાથ છે. પણ એ સમયે કોણ હતા? સુભાષ રેડ્ડી છે એ હતા, એટલી આપણે માહિતી યાદ રાખીશું. 89માં સવાલ જોઈએ, ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવે છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી ભાવનગર. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, કયો આવશે મિત્રો 89માં? તો કે ઓપ્શન સી. હવે ધોળાવીરા છે એ કચ્છના કયા જિલ્લામાં, કયા તાલુકામાં આવેલું છે? તો કે ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે, ખદીરબેટ પાસે આવેલું છે. અને સ્થાનિક લોકો આ ધોળાવીરાને કયા નામે ઓળખાવે છે? તો કે કોટડા નામે ઓળખે છે. આ સિવાય ધોળાવીરા એ 3 ભાગમાં નગર વ્યવસ્થા છે, એટલે કે બધી જ સિંધુખીની જે હડપ્પા સભ્યતાની જે નગર રચના છે એ બધી જ 2 ભાગમાં છે. પણ આ ધોળાવીરા કેવું છે? અપવાદ છે, જેમાં નગર રચના કેટલા ભાગમાં છે? તો કે 3 ભાગમાં, જેમાં કંઈક આ રીતના આપણે લઈ શકાય, જેમાં આ નીચલું નગર તો કે સામાન્ય નગર જોનો, આ ઉપલા નગરમાં તો કે ઉપલા નગરમાં વહીવટ કરતા, અને આ કિલ્લામાં તો કોણ આવશે? શાસક, એટલે કે જે શાસન કરતા હશે. તો આ રીતના છે 3 એક જગ્યાએ એકમાત્ર સ્થળ મળી આવ્યું કે જેમાં 3 પ્રકારની નગર રચના જોવા મળે છે, નીચલું નગર, ઉપલું નગર અને શાસક વર્ગ અથવા દુર્ગ કિલ્લો.
તો આ રીતના વ્યવસ્થા પણ જોવા મળે છે. આ સિવાય ધોળાવીરામાંથી આપણે 5000 વર્ષ જૂની વાવ પણ મળી આવી છે. આ સિવાય રમતનું મેદાન પણ મળી આવ્યું છે. આ સિવાય કચ્છમાં હોવા છતાં પણ એમાં ઘણી બધી પાણી સાચવવાની વ્યવસ્થા પણ આપણે મળી આવી છે. કૃત્રિમ ડેમ પણ મળી આવ્યો છે. ત્યાંથી આપણે 10 અક્ષરનું સાઇનબોર્ડ પણ મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે, એ પણ આપણે યાદ રાખીશું. આ સિવાય મિત્રો, ધોળાવીરા વિશે સંપૂર્ણ ચર્ચા આપણે જ્યારે ઇતિહાસના વિડીયોમાં જોઈશું, સિંધુખીણની સભ્યતામાં, ત્યારે આપણે ચર્ચા કરીશું. તો આપણે આમાં યાદ રાખીશું, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે. અને સ્થાનિક લોકો ધોળાવીરાને કયા નામે ઓળખે છે? તો કે કોટડા નામે ઓળખે છે. સાહિત્યનો સવાલ છે, જોઈએ 90મો સવાલ. જે જે ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ કલાપી, ઓપ્શન બી નર્મદ, ઓપ્શન સી સ્નેહરશ્મિ, ઓપ્શન ડી કાંત. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયો આવશે મિત્રો? તો કે ઓપ્શન બી કવિ નર્મદ, કે જે જય જય ગરવી ગુજરાતના રચયિતા છે. હવે જોઈએ કલાપી, તો કે એનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. હવે આની સંપૂર્ણ ચર્ચા આપણે સાહિત્યમાં કરીશું. આ સિવાય નર્મદ, આ કલાપીનો જન્મ મિત્રો અમરેલીના લાઠીમાં થયો હતો અને પોતે રાજવી કુટુંબમાંથી આવતા હતા અને સફળ રાજા સાથે સાથે એક સારા એવા સાહિત્યકાર પણ હતા, એમની પણ ચર્ચા આપણે કરીશું અને કઈ રીતના એમનું મૃત્યુ થયું હતું એમની પણ ચર્ચા આપણે કરીશું. પછી જોઈએ નર્મદ, તો કે નર્મદ કવિ નર્મદ વિશે વાત કરીએ તો અર્વાચીનના આધ્ય કહેવામાં આવે છે. આ સિવાય તો કે એના માનમાં સુરતમાં નર્મદ લાઇબ્રેરી અને આ સિવાય દક્ષિણ ગુજરાતની જે યુનિવર્સિટી છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એમના નામ ઉપરથી કરવામાં આવી છે. આ સિવાય એમનો જન્મ ક્યાં થયો હતો? સુરતમાં. આ સિવાય નર્મદ લાભશંકર દવે, એમના પિતાનું નામ શું હતું? તો કે લાભશંકર દવે. આવી બધી માહિતી આપણે નર્મદના જ્યારે સાહિત્યના લેક્ચર જોઈશું એમાં આપણે ચર્ચા કરીશું. પછી જોઈએ કવિ કાંત, તો કવિ કાંતનું મૂળ નામ શું છે? તો કે મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ કાંતનું મૂળ નામ શું છે? તો કે મણિશંકર રત્નજી ભટ્ટ એમનું મૂળ નામ છે. મિત્રો, સ્નેહરશ્મિ છે એ કોનું ઉપનામ છે? જે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. ફરીથી સવાલ બોલું છું, સ્નેહરશ્મિ છે એ કોનું ઉપનામ છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. 91મો સવાલ જોઈએ, તો કે 1 નોટિકલ માઇલ બરાબર ખાલજી ગયા અંતર, તો કેટલું થશે? 1.85 કિમી, બી ઓપ્શન બી 1.61 કિમી, ઓપ્શન સી 1.65 કિમી અને ઓપ્શન ડી 1.4 કિમી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો, 1 નોટિકલ માઇલ બરાબર કેટલું અંતર થશે? તો કે 1.85 કિમી છે એ એટલું અંતર થશે. 92મો સવાલ જોઈએ, ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? ઓપ્શન એ કુટુંબ પ્રેમથી, ઓપ્શન બી ઉત્સવ પ્રેમથી, ઓપ્શન સી દેશ પ્રેમથી અને ઓપ્શન ડી વૃક્ષ પ્રેમથી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો મિત્રો. કયો જવાબ આવશે મિત્રો? પર્યાવરણ પ્રેમી, એટલે આપણે એ રીતના યાદ રાખીશું પર્યાવરણ, તેમાં શું આવશે? વૃક્ષ. તો આપણો જવાબ આવશે વૃક્ષ પ્રેમ ઉપરથી કહી શકાય કે ભાઈ પ્રાચીન સમય એટલે પહેલાંના સમયથી જ ભારતની પ્રજા છે એ પર્યાવરણ પ્રેમી રહી છે એવું આપણે કહી શકાય. 93મો સવાલ જોઈએ, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી માનવો પાત્રો વાસણો બનાવતા હતા અથવા એનો ઉપયોગ થતા હતા? ઓપ્શન એ માટીમાંથી, ઓપ્શન બી અકીકમાંથી, ઓપ્શન સી પથ્થરમાંથી કે ઓપ્શન ડી લાકડામાંથી. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. 93મો જવાબ શું આવશે? માટીમાંથી. એટલે કે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે લોકો છે એ કયા ઉપયોગ કરતા હતા? તો કે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા, જેના નમૂના આપણે સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવ્યા છે. એટલે કે એના જે સ્થળ સભ્યતાના જે સ્થળો છે એમાંથી આપણે માટીમાંથી છે એના વાસણો મળી આવ્યા છે. અને આ સિવાય એમાં રંગકામ પણ આ લોકો કરતા હતા એ પણ આપણે જોવા મળે છે. જો મિત્રો આમ પૂછાય કે ભાઈ સૌપ્રથમ કઈ ધાતુ મળી આવી, તો યાદ રાખીશું સૌપ્રથમ ધાતુ
तो सोनू आवशे। पण मित्रो सोनानो उपयोग कर्यो नथी, पण सौ प्रथम उपयोग पूछाय तो त्रांबानो छे। केम त्रांबानो उपयोग सौ प्रथम कर्यो हशे? तो कि मित्रों सोनू धातु छे, सोनू छे शुद्ध सोनू छे, नरम धातु छे, आथी एमनो उपयोग शक्य बनतो नथी। आथी सौ प्रथम मानवे कयो धातुनो उपयोग कर्यो हतो? त्रांबानो। पण मळी आव्यो पूछाय तो सोनानुं याद राखीशुं, पण धातुनी शोध नहोती थई ત્યારે કઈના પાત્રોના વાસણોને એને બનાવતા? તો કે માટીના છે એ પાત્રો અને વાસણો બનાવતા હતા, જેના પુરાવા આપણે સિંધુખીની સભ્યતામાંથી મળી આવ્યા છે। 94મો સવાલ જોઈએ, પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી મૂળરાજ સોલંકી, ઓપ્શન ડી ઓપ્શન સી વનરાજ ચાવડા અને ઓપ્શન ડી ભીમદેવના સમયથી। જવાબ લખી શકો છો કોમેન્ટ બોક્સમાં મિત્રો। તો કયું આવશે? તો કે ઓપ્શન એ સિદ્ધરાજના સમયથી છે પાટણમાં પટોળાની શરૂઆત થઈ હતી એવું આપણે કહી શકાય। હવે મિત્રો સિદ્ધરાજ જયસિંહ છે એમણે રોજ એક પ્રતિજ્ઞા એવું કહી શકાય કે ભાઈ એક પ્રતિજ્ઞા લીધી હતી કે રોજે સવારે નવું પટોળું જે પહેરીને છે એ આપણે પૂજામાં બેસવું અને પૂજા કરવી। એ સમયે પટોળો એટલે એ જ સમયે રાજા છે એ જભાના સ્વરૂપમાં પટોળા બનાવતા હતા। એટલે સિદ્ધરાજ જયસિંહ છે એ રોજ સવારે નવું પટોળું બનાવીને પોતે પહેરતો અને પોતે પૂજા અર્ચના કરતો, પછી પાછો એ પટોળા છે એ પાછા કારીગરોને મોકલી આપવામાં આવતા। હવે આ સમયે સિદ્ધરાજના સમયમાં તો આ બધું ચાલતું હતું, પણ પાછળથી એના પછીનો શાસક આવે છે કુમારપાળ। સિદ્ધરાજ પછી રાજવી કોણ આવે છે? કુમારપાળ। હવે કુમારપાળે પણ આ પ્રથા ચાલુ રાખી, પણ ઘટના એ બની પણ પાછળથી એને ખ્યાલ આવી ગયો, જાણ થઈ કે હવે આ પટોળા તો છે એ આપણે એક ફેરે ઉપયોગ થઈ ગયો છે, પણ પાછા એને પટેલા આપણે મળે છે અથવા પાછા આપવામાં આવે છે, એટલે આવું ના બને અને આપણી નજર સમક્ષ જ આ પટોળા બને એ માટે 500 જેટલા કુટુંબોને છે એ કુમારપાળે છે એ શું કર્યું? તો કે પાટણમાં આશરો આપ્યો હતો। એટલે આ રીતના પાટણમાં પટોળાની શરૂઆત પૂછાય તો અથવા સૌપ્રથમ ઉપયોગ સિદ્ધરાજ જયસિંહ કરતો, પણ કુમારપાળે છે પાટણમાં 500 જેટલા કુટુંબોને છે એ આશરો આપ્યો હતો અને એની નજર સામે છે એ પટોળા બનાવડી આવ્યા હતા। હવે મિત્રો અત્યારની જો પટોળાની વાત કરીએ તેની ખાસિયત હાલમાં સાડીના સ્વરૂપમાં મળે છે અને એની ખાસિયત એ છે કે બંને બાજુ પહેરી શકાય છે, અને આ બંને બાજુ પહેરી શકાય એનું કારણ છે કે ભાઈ આમાં દોરાની જગ્યાએ સોનાના તાર કહી શકાય, તો કે આ સોનાના તારનો ઉપયોગ થાય છે અને આ પટોળાની કિંમત ખૂબ જ હોય છે, લાખો રૂપિયામાં હોય છે અને આને બનાવતા 6 મહિના જેવો સમય લાગે છે, 5 થી 6 મહિનાનો સમય લાગતો હોય છે। જો કે હવે પાટણમાં પણ આ પટોળા બનાવનાર કુટુંબો 1 થી 2 જ કુટુંબો જોવા મળે છે, બાકીના લોકો આ સ્થળાંતર થઈ ગયા છે અથવા ધંધો બદલી નાખ્યો છે। પણ આ રીતના પટોળાની ખાસિયત છે પાટણના પટોળા માટે ખૂબ જ જાણીતું છે, જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં છે વિકાસ પામી હતી એવું કહી શકાય। અને મિત્રો આ સિવાય સિદ્ધરાજ જયસિંહ છે એ મહત્વકાંક્ષી રાજા છે અને એમની ઘણી બધી સિદ્ધિઓ છે, જે સોલંકી વંશનો મહત્વનો રાજા છે એની સંપૂર્ણ ચર્ચા આપણે ઇતિહાસના લેક્ચરમાં સિદ્ધરાજ જયસિંહ વિશે કરી ચૂક્યા છીએ 1 થી 3માં। એ તમે ના જોયા તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો સિદ્ધરાજ જયસિંહ વિશે। આ સિવાય મિત્રો મૂળરાજ સોલંકી કે જેણે સોલંકી વંશની સ્થાપના કરી હતી આ સિવાય એમણે કચ્છમાં કંથકોટનો કિલ્લો પણ બંધાવ્યો હતો એવું કહી શકાય, અને આ સિવાય રુદ્રમહાલયનું કામ શરૂ કર્યું હતું પણ એ પૂરું કરી શક્યો ન હતો। આ સિવાય વનરાજ ચાવડાની વાત કરીએ તો કે ચાવડા વંશનો મહત્વનો રાજા હતો કે જેમનો જન્મ વનમાં થયો હતો, આથી એમનું નામ વનરાજ પડ્યું હતું, અને તેમણે પોતાનો મિત્ર અણહિલ ભરવાડ અને ચાપો વાણિયો અને મામા સુરપાળ બધા મળીને છે એ રાજા ભુવળ સામેથી યુદ્ધમાંથી પોતે છે પોતાનું રાજ્ય પાછું મેળવે છે અને આ રીતના પોતાનું શાસન ચાલુ કરે છે, 5માં ચાવડા વંશ શરૂ કરે છે। આ સિવાય ભીમદેવ, મિત્રો ભીમદેવ સોલંકી વંશમાં 2 છે, ભીમદેવ પ્રથમ અને ભીમદેવ બીજો। ભીમદેવ પ્રથમ જે બાણાવળી તરીકે ઓળખાય છે અને એના સમયમાં આપણે કહી શકાય આરબ પ્રદેશનો મોહમ્મદ ગઝની કે જેમણે ગુજરાતના સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું। આ સિવાય ભીમદેવ બીજો તો એના સમયની વાત કરીએ તો એ ભોળા ભીમ તરીકે ઓળખાય છે, એટલે આપણે યાદ રાખીશું। અને ભીમદેવ પ્રથમની પત્ની જેનું નામ હતું ઉદયમતી અને એણે છે પાટણમાં રાણકી વાવ બંધાવી હતી, તો આટલી કંઈક માહિતી છે એ આપણે યાદ રાખીશું। આગળ 95મો સવાલ જોઈએ, સોરી મિત્રો સવાલ નંબર
શું આવેલો છે? 96માં. ઓકે, તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ખેડા. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મિત્રો? તો કે ઓપ્શન એ મહેસાણામાં છે, મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. એટલે આપણે ધ્યાન રાખીશું. હવે આ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ કોણે બંધાવ્યું હતું? તો કે ભીમદેવ પ્રથમ, જે સોલંકી વંશનો રાજા હતો, એમણે સોમનાથનું મંદિરનો જે સમારકામ કરાવ્યો, સાથે જ છે એ મોઢેરાના સૂર્ય મંદિર પણ બંધાવ્યું હતું. અને આ મોઢેરાના સૂર્ય મંદિરની શું ખાસિયત છે? એટલે કે સૂર્યની જે 13 મૂર્તિઓ છે, જેમાં મુખ્ય મૂર્તિ ઉપર જે સૂર્યનું પ્રથમ કિરણ પડે છે, આથી એમાંથી પરાવર્તન પામીને 12 મૂર્તિઓ ઉપર પડે છે, અને 12 ઉપરથી પરાવર્તન પામીને આખા મંદિરમાં છે પ્રકાશ રેલાઈ જાય છે. આ એમની ખાસિયત છે. આ સિવાય એમની સંપૂર્ણ માહિતી આપણે જે પ્લેલિસ્ટમાં છે, સાંસ્કૃતિક વારસો છે, એ વારસાના પ્લેલિસ્ટમાં આપણે ખૂબ જ માહિતી ઊંડાણપૂર્વક મોઢેરાના સૂર્ય મંદિરની આપેલી છે, તો તમે તેમાં જઈને જોઈ શકો છો. અત્યારે આપણે એમની વધારે ચર્ચા અહીંયા કરતા નથી. 97મો સવાલ જોઈએ. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન, અને ઓપ્શન ડી મધ્યપ્રદેશ. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કે દેલવાડાના દેરાની વાત કરીએ તો કે એ ક્યાં આવેલા છે? રાજસ્થાન, આબુ પર્વત ઉપર આવેલા છે. જે કોણે બનાવ્યા હતા? તો કે વસ્તુપાળ અને તેજપાળ, આ બે વણિક ભાઈઓએ બનાવ્યા હતા. એટલે કે વાણિક જે ભાઈઓ હતા એમણે બનાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળ, રાજસ્થાનમાં દેલવાડાના દેરા. આ સિવાય ત્યાં દેરાણી જેઠાણીનું મંદિર અથવા દેરાણી જેઠાણી ગોખલો પણ આવેલો છે, જે અનુપમા દેવી એટલે કે લીલાવતી અને અનુપમા દેવી એમનું દેરાણી જેઠાણી હતી, એટલે કે જે વસ્તુપાળ અને તેજપાળની પત્નીઓ હતી, આને માનમાં છે ત્યાં બનાવવામાં આવ્યું છે દેરાણી જેઠાણી મંદિર અથવા ગોખલો. અને આ વસ્તુપાળ અને તેજપાળ છે એ વાઘેલા વંશના જે વીર ધવલ રાજા હતા એમના આ બાહોશ મંત્રીઓ હતા. તો આવી કંઈક માહિતી આપણે દેલવાડાના દેરા વિશે માહિતી યાદ રાખીશું. ઓપ્શન સવાલ નંબર 98 જે મનોવૈજ્ઞાનિકના છે, તો કે મનોવૈજ્ઞાનિકની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? ઓપ્શન એ સમાજલક્ષી, ઓપ્શન બી વિકાસાત્મક, ઓપ્શન સી મનોમાપનલક્ષી, અને ઓપ્શન ડી પર્યાવરણલક્ષી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયું આવશે? તો કે સામાજિક પરિસ્થિતિ છે એ વ્યક્તિના વર્તન સમજવા માટેની માહિતી આપે છે. તો કે ભાઈ સમાજલક્ષી છે, એ છે એ વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. 99મો સવાલ જોઈએ. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? ઓપ્શન એ નિર્જીવ, ઓપ્શન બી અનુવંશ, ઓપ્શન સી સજીવ, અને ઓપ્શન ડી વારસો. ફટાફટ કોમેન્ટ કરી શકો છો. તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન સી સજીવ કહેવામાં આવે છે. કુદરતના જે સજ્જનમાં ચેતનનો જે સંચાર થતો હોય તેને શું કહેવાય? સજીવ. 100મો સવાલ જોઈએ. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? ઓપ્શન એ આપખુદ, ઓપ્શન બી અધિકારવાદી, ઓપ્શન સી લાડલડાવાની, અને ઓપ્શન ડી સામેલગીરીની વિનાની. તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન સી, કે જે લાડલડાવાની શૈલીમાં જે ઉછરેલા બાળકો હોય એ સહકાર ભાવ વગરના હોય છે. તો મિત્રો, આ જે આપણે પેપર જોયું 2016નું જે કોન્સ્ટેબલનું હતું, એમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોયું હતું. મિત્રો, આ સિવાય આપણી ચેનલ ઉપર સમયાંતરે આગળ જે જૂના જૂના પેપર લેવાયેલા છે એમનું સંપૂર્ણ છે એ પરફેક્ટ સોલ્યુશન આપણે લેવાના છીએ મિત્રો. એટલા માટે હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.